નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ બે વિષય સામાન્ય જ્ઞાન પાઠ 18 સરખામણી શું શીખીશું? આજે પાઠ 18 સરખામણી. તો અહીં આપણે સરખામણી, સરખાપણું ધરાવતું હોય એવી વસ્તુ વિશે આજે ભણીશું. કે સરખામણી પાઠ પરથી ખબર પડી જાય કે સરખામણી કરવાની છે. તો અહીં આપણે જોઈએ પાઠમાં. અહીંયા આપેલા દરેક પ્રશ્નની સામે આપેલા ઉત્તરોમાંથી સાચા ઉત્તર સામે બોક્સમાં ખરાની નિશાની કરો. અહીંયા આપણને દરેક પ્રશ્નમાં સામે ઉત્તરો આપ્યા છે. એ પ્રશ્નની સામે જે સાચો ઉત્તર હોય એ બોક્સમાં આપણે ખરાની નિશાની કરવાની છે. પહેલું એક આપણને આપ્યું છે ઉદાહરણ. શું આપ્યું છે? ઉદાહરણ એક આપ્યું છે આપણે પહેલું. તો અ અને બ વિભાગ એમ બે આપ્યા છે, અ અને બ. તો આમાં પ્રશ્ન આપ્યા છે અને બમાં એના ઉત્તરો આપ્યા છે બે. એમાંથી જે સાચું ઉત્તર હોય એ બોક્સમાં આપણે ખરું કરવાનું છે. શું કરવાનું? ખરું. જે સાચો ઉત્તર હોય એની સામે બોક્સમાં ખરાની નિશાની કરવાની છે. આપણે પહેલો પ્રશ્ન વાંચીશું. બેમાંથી નાનું કયું છે? બેમાંથી નાનું કયું છે? અહીંયા આપ્યું છે નગર અને ગામ. તો આપણને ઉદાહરણમાં આપ્યું છે, ઉદાહરણ પહેલું આપ્યું છે. તો નગર મોટું હોય, આપણને નાનું પૂછ્યું છે. તો ગામ નાનું હોય, નગર મોટું હોય. મહારાજાઓનું નગર કેવું મોટું હોય છે આપણે જોઈએ છીએ ટીવીમાં. નગર કેટલું મોટું હોય છે, ગાંધીનગર એવું બધું, એ બધા નગરો મોટા હોય છે. એમ ગામડું નાનું હોય, એટલે ગામ નાનું હોય, શહેર મોટું હોય. શહેર તો મોટું હોય ને ગામ નાનું હોય, એટલે આપણને બેમાંથી નાનું કયું છે? નગર મોટું હોય ને ગામ નાનું હોય, એટલે આપણે ગામમાં ગામની સામે બોક્સમાં ખરાની નિશાની કરીશું. કે ગામ નાનું હોય એટલે અહીંયા ખરાની નિશાની આવશે. બે નંબર, બેમાંથી મોટું કયું છે? બેમાંથી મોટું કયું છે? આપણે જોઈએ શું નામ આપ્યા છે ઉત્તરમાં. સરોવર અને તળાવ. સરોવર મોટું હોય, સરોવરમાં પાણી ઘણું ભરેલું હોય અને તળાવમાં પાણી ઓછું હોય છે સરોવર કરતાં. તો બેમાંથી મોટું કયું થયું કહેવાય? તળાવ કહેવાય કે સરોવર? તળાવ તો નાનું હોય, સરોવર મોટું હોય, પાણીથી સલોસલ ભરેલું હોય સરોવર. તો જ્યારે તળાવમાં તો વરસાદ પડે ત્યારે પાણી હોય, અમુક ટાઈમ તો તળાવમાં થોડું જ પાણી દેખવા મળે છે. નાનું હોય તળાવ, ગામડામાં જોઈએ છીએ આપણે તળાવો જોઈએ છીએ કે સાવ નાના હોય છે. તો અહીંયા આવશે કે સરોવર મોટું કહેવાય. તો સરોવરની સામે આપણે ખરાની નિશાની કરીશું. બેમાંથી મોટું કયું? સરોવર. તળાવ નાનું કહેવાય, એટલે સરોવરની સામે ખરાની નિશાની કરીશું. ત્રણ નંબર, બેમાંથી ઊંચું કયું છે? બેમાંથી ઊંચું કયું છે? તો આપણે ઉત્તર આપ્યા છે પર્વત અને ટેકરી. ટેકરીઓ તો નાની નાની હોય, પર્વત કેટલા ઊંચા ઊંચા હોય છે. તમે ગિરનાર પર્વત જોયો હશે, ટેકરીઓ તો હાવ નાની જ હોય. ટેકરીઓ તમે જોઈ હશે, ટેકરીઓ અને પર્વતમાં ખાસો ડિફરન્સ હોય. પર્વત ઊંચા ઊંચા હોય અને જ્યારે ટેકરીઓ નાની હોય છે તો આપણને નીચી હોય ટેકરીઓ, અને પર્વત તો ઊંચો હોય છે. તમે જોયો જ હશે, બહાર પ્રવાસ ફરવા ગયા હશો તો ગિરનાર પર્વત કેટલો ઊંચો હોય છે જોયો છે ને તમે, એટલે ખબર પડી જાય કે પર્વત ઊંચો કહેવાય, ટેકરી નીચી કહેવાય. એટલે આપણે ઊંચું પૂછ્યું છે તો પર્વતની સામે બોક્સમાં આપણે ખરાની નિશાની કરીશું. ચાર નંબર, બેમાંથી તેજસ્વી કયું છે? બેમાંથી તેજસ્વી કયું છે? ચંદ્ર ને સૂર્ય બે આપ્યું છે. ચંદ્ર તેજ બહુ નથી આપતો, એ રાતે ઉગે છે. તમારે રાતે તમે જોવો તો અજવાળું ઓછું હોય છે, અંધારા અંધારું હોય ત્યારે ચંદ્ર આવે છે. ચાંદા મામા ક્યારે આવે છે? અંધારું થાય ત્યારે. તો આપણને તેજ બહુ આપતો નથી ચંદ્ર. જ્યારે સૂર્ય દિવસે ઉગે છે અને આપણી પૃથ્વી ઉપર અજવાળું સૂરજ પાથવે છે, એટલે તેજસ્વી કોણ કહેવાય? સૂરજ. સૂરજ ના ઉગે તો અંધારું થઈ જાય, આપણા પૃથ્વી ઉપર અંધારું જ દેખાય. સૂરજ છે, ઉગે છે એટલે આપણને અજવાળું જોવા મળે છે. તો સૂરજ ના ઉગે તો
આપણી પૃથ્વી અંધકારમય થઈ જાય, એટલે સૂરજના તેજથી જ દિવસ ઉગે છે. સવારે સૂરજ ઉગે એટલે અજવાળું જોવા મળે છે, એટલે જ સૂરજ ચંદ્ર કરતાં તેજસ્વી છે, તે અજવાળું આપે છે. તો આપણે સૂરજમાં બોક્સની સામે ખરાની નિશાની કરીશું. પાંચ નંબર, બેમાંથી ઊંચું કયું છે, ઘોડો કે જીરાફ? તમે ઘોડો અને જીરાફ જોડે જોયા હશે ચિત્રમાં કે ઘોડો ઊંચો છે કે જીરાફ. જીરાફની ડોક તમે જોઈ હશે કે કેટલી ઊંચી હોય છે. ઘોડા કરતે જીરાફ ઊંચું લાગે છે, ઘોડો નીચે લાગે છે. ઘોડો નીચો હોય છે જીરાફ કરતાં, એટલે જીરાફની ડોક જોઈને જ ખબર પડી જશે કે કેટલું ઊંચું હોય છે. જીરાફની ડોક લાંબી હોય છે, એટલે આ બે પ્રાણીઓમાં જીરાફ પ્રાણી ઊંચું દેખાય છે. એટલે જીરાફની આગળના બોક્સમાં આપણે ખરાની નિશાની કરીશું. જીરાફની સામેના બોક્સમાં આપણે ખરાની નિશાની કરીશું આવી રીતે. છ નંબર, બેમાંથી કઠણ કયું છે, લોખંડ કે લાકડું? લોખંડને પસાડીએ તો પણ તૂટે નહીં, જ્યારે લાકડાને તો કાપીએ લોખંડ તો લાકડું કપાઈ જાય. એટલે લાકડું પોચું હોય છે, નરમ હોય છે, જ્યારે લોખંડ કઠણ હોય છે. એટલે લોખંડની સામે આપણે ખરાની નિશાની કરીશું. સાત નંબર, બેમાંથી ઠંડું કયું છે, આ બંનેમાંથી ઠંડું કયું છે? તો બંનેમાંથી ઠંડું ઉનાળો અને શિયાળો. ઉનાળામાં તો આપણને ગરમી લાગે, આપણને ઠંડુ પૂછ્યું છે, તો ઉનાળામાં તો આપણને ગરમી લાગે છે, પંખાની જરૂર પડે ઉનાળામાં. તો જ્યારે શિયાળોમાં ઠંડી લાગે એટલે આપણે સ્વેટર પહેરીએ છીએ, ગરમ કપડાં પહેરીએ છીએ શિયાળામાં. તો શિયાળો ઠંડો કહેવાય. આપણને પ્રશ્નમાં પૂછ્યું છે આ બેમાંથી ઠંડું કયું, તો શિયાળો. તો શિયાળા સામે બોક્સમાં આપણે ખરું કરીશું. આઠ નંબર, બેમાંથી વિશાળ કયું છે, બેમાંથી વિશાળ કયું છે, મહાસાગર કે સાગર? સાગર બતાવ્યું છે, ન સાગર નો મહાસાગર એટલે મોટો, મહાસાગર એટલે વિશાળ, મહાસાગર મોટો કહેવાય ને સાગર નાનો કહેવાય. તો અહીંયા મહાસાગર ઉપર આપણે આગળ ખરું કરીશું બોક્સમાં. નવ નંબર, બેમાંથી ઝડપી કયું છે, તો આ બે પ્રાણીઓમાંથી કયો પ્રાણી ઝડપી દોડે છે, કે ઘોડો કે કૂતરો? ઘોડો દોડવામાં ઝડપી હોય છે, જ્યારે કૂતરું બહુ એટલું ઝડપથી દોડી શકતું નથી. ઘોડો અને કૂતરો દોડાવવામાં આવે તો કૂતરો ઝડપથી દોડી ના શકે, કે વધારે ઝડપી ઘોડો દોડી શકે છે. પ્રાણીઓમાં સૌથી ઝડપી દોડતો પ્રાણી ઘોડો છે, એટલે કૂતરા કરતે ઘોડો ઝડપથી દોડે છે, ઝડપી પ્રાણી ઘોડો છે. તો ઘોડાના બોક્સ સામે આપણે ખરાની નિશાની કરીશું. દસ નંબર, બેમાંથી ભારે કયું છે, પાણી કે તેલ? બેમાંથી કયું ભારે છે, આ બંને વસ્તુમાંથી કયું ભારે છે વસ્તુ, પાણી કે તેલ? તો બેમાંથી પાણી ભારે છે, તેલ હલકું છે. અગિયાર નંબર, બેમાંથી જૂનું કયું છે, રેડિયો? રેડિયો તો કેટલા વર્ષો પહેલાંનો રેડિયો, રેડિયો તો તમે સાંભળતા છો, કોમ્પ્યુટર તો આધુનિક જમાનામાં જ જોવા મળ્યું. વર્ષોથી આપણે રેડિયો સાંભળીએ છીએ, વર્ષો પહેલાંનો આ રેડિયો વસ્તુ જોતા હતા આપણે. કોમ્પ્યુટર આધુનિક યુગમાં આનો ઉપયોગ થાય છે, કોમ્પ્યુટરનો વધારે પડતો અત્યારે, એટલે જૂનું વસ્તુ રેડિયો કહેવાય, બરોબર ને? રેડિયો વસ્તુ જૂની કહેવાય. બેમાંથી કયું વસ્તુ જૂનું છે, રેડિયો. કોમ્પ્યુટર અત્યારના જમાનાનું છે, રેડિયો પહેલાંના જમાનાનો છે, એટલે રેડિયો જૂની વસ્તુ કહેવાય. પાંચ નંબર, બેમાંથી બળવાન કયું છે, સી કે સસલું? આ બેમાંથી બળવાન કયું છે, સી અને સસલું આપ્યું છે. સસલું તો બાપનું પાલતું જે પાણી જેવું છે, સસલું તો નાનું છે, જ્યારે સી તો મોટો છે. અને બળવાન કોણ છે, સી જંગલનો રાજા કહેવાય. શું કહેવાય, જંગલનો રાજા, એટલે
સિંહ બળવાન છે, તાકાતવાળો છે, ત્યારે સસલું એટલું બધું તાકાતવાળું નથી સિંહ કરતાં, બરોબર? એટલે આપણે સિંહ બળવાન કહેવાય, એની સામે સિંહ આગળ આપણે ખરું કરીશું. બે નંબર, બેમાંથી ગળ્યું કયું છે, કેળું કે દાડમ? કેળું આપણે ખાઈએ એટલે ખાટ ગળ્યું લાગે છે ને, જ્યારે દાડમ ખટ મીઠું લાગે. કયું લાગે? કેળું. ગળ્યું, આ બેમાંથી ગળ્યું કયું વધારે હોય છે? કેળું. દાડમ ઓછી ગળી હોય, એટલી બધી બહુ ગળી હોય ને કેળા જેટલું, તો આપણે કેળા સામે ખરું કરશું બોક્સમાં. 14 નંબર, બેમાંથી મોટું કયું છે, હોળી કે વાહન? હોળી. નાની જોવાય, વાહન તમે જોયું હશે મોટું હોય, એ દરિયામાં મોટા જોવા મળે છે વાહનો, બરોબર ને? વાહન તમે જોયું છે હોળી કરતાં ઘણું મોટું હોય છે. આપણને એ પૂછ્યું છે બેમાંથી મોટું કયું હોય છે, હોળી તો નાની જ હોય છે, બરોબર? એટલે આપણે એ મોટું પૂછ્યું છે, તો વાહનના બોક્સમાં ખરું કરીશું. અહીંયા વાહનની સામે બોક્સ આપી એમાં ખરું કરશું કે બેમાંથી મોટું વાહન છે, એટલે વાહનની સામે ખરું કર્યું આપણે. તો અહીંયા પાઠ આપણો 18 સરખામણી પૂરો થાય છે, અને આપણે એનું સામાન્ય જ્ઞાનની નોટમાં લેસન કરવાનું છે ને, તો તૈયાર થઈ જાઓ લેસન કરવા માટે. તો પાઠ 18, એડિંગ મારવાનું નવા પાણે અને લખવાનું સરખામણી, પછી એની નીચે આ એડિંગ મારવાનું. અહીં આપેલા દરેક પ્રશ્નની સામે આપેલા ઉત્તરોમાંથી સાચા ઉત્તર સામે ખરાની નિશાની કરો, પછી આ સાઈડ અ લખવાનો અને અહીં બ લખવાનો. કેવી રીતે લખવાનું એ હું તમને શીખવાડું. એક નંબર કરવાનું, બેમાંથી નાનું કયું છે, અને બાજુમાં લખવાનું નગર, પછી આવી રીતે બોક્સ દોરવાનું અને ગામ અને બોક્સ દોરવાનું, પછી ગામની સામે આવી રીતે ખરાની નિશાની કરવાની. પછી બે નંબર, બેમાંથી મોટું કયું છે, સરોવર ભાઈ બોક્સ કરવાનું, તળાવ અને બોક્સ કરવાનું, જે સાચો ઉત્તર હોય એમાં ખરાની નિશાની કરવાની. એવી રીતે આપણે 1 થી 14 નંબર સુધી સામાન્ય જ્ઞાનની નોટમાં સારા અક્ષરે લખીશું. અને અહીંયા આપણો પાઠ 18 સરખામણી પૂરો થાય છે. આવજો વિદ્યાર્થી મિત્રો.